અને એમાં નિમેશભાઈ ઘણી વાર ગીત ગાય છે આજે એમણે ગાયું હોત તો મજા પડત તું હો વાણોતર ને હું દામોદર શેઠ પલંગ વચ્ચે હું પહોળું ને તું કરતો હો વેઠ વાલા તું હો વાણોતર ને હું દામોદર શેઠ શ્રમિક વર્ગ સાથે સંકળાયેલી આ રચના છે કયા શ્રમિકનું નું આ સ્વપ્ન નથી હોતું કે મારો માલિક મારે ગેરગુલામી કરે અને હું એનો માલિક થાઉં એકવાર અને બતાવી દઉં જે લકી અને પોઝોમાં આપણને વેઇટિંગ ફોર ગોદોમાં જોવા મળે એને ચીનુભાઈએ આ રીતે રમતું કરી દીધું અને કાળો અંગ્રેજ નામની એક સરસ નવલકથા પોતાના એક સમયના નિવાસસ્થાન ધોળકા નળકાંઠા ત્યાંના બધા નાના નાના ગામો બગદાણા કે કેસરડી કે કાવીઠા આ બધાનું એક સરસ વાસ્તવલક્ષી અથવા જનપદ કેન્દ્રી ચિત્ર આપતી નવલકથા કરી છે અને એ વખતે એમણે પ્રસ્તાવનામાં લખેલું કે મારી આ નવલકથા કદાચ મને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાવડાવે દિલ્હીની પાછી ગુજરાતની નહીં ન મળ્યો બહુ જ રાહ જોવી પડી છે એમની એમને આ બધા પુરસ્કારોની ક્યારે મળ્યા ત્યારે કેટલાક સામટા મળ્યા જેમ રાજેન્દ્ર શુક્લને થયું કે મળ્યા ત્યારે સામટા મળ્યા એમ કેટલાક કેટલાક સર્જકોને બહુ જ પ્રતીક્ષા કરવી પડી છે પન્નાલાલને મળેલો જ નહીં તો આવું તો થતું હોય છે એનાથી એનું સર્જકનું મૂલ્યાંકન થતું નથી હોતું તો એ કાળો અંગ્રેજ પણ એક અને કાળો અંગ્રેજ શીર્ષક આપ્યો પહેલાં અંગ્રેજો તો ગયા જુલ્મ કરી કરીને પણ અહીંના જે આ બધા અંગ્રેજીયત ઊભી કરનારા આપણા માણસો છે એ કાળા અંગ્રેજ જેવા છે એનાથી સહેજે ઉતરતા નથી બલકે એનાથી ભયાનક છે આવી આવા વસ્તુવાળી નવલકથા એમણે આપી તો નવલકથાઓ વાર્તાઓ આપ શંકર ઉવાચ નામની હાસ્ય કેન્દ્રી આખી કોલમ ચલાવી કેટલાય છાપાઓમાં એમની કોલમો ચાલતી સાહિત્ય કૃતિઓના આસ્વાદો કરતા આ આ ચિનુભાઈ વિશે જેટલું બોલીએ એટલું એટલું ઓછું પડે એવું છે પણ આ નિમિત્તે મને ઓમ કોમ્યુનિકેશને જે તક આપી અને આ ભરેલા દરબારમાં આની વાત કરવાની જે મને તક મળી એનો આનંદ પ્રગટ કરીને મારી વાત પૂરી કરું છું ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સતીશવ્યા સાહેબ ચિનુકાના મોટાભાગના સાહિત્ય સ્વરૂપો અને એના સંદર્ભની ઘણી બધી વાત વ્યાસ સાહેબે કરી આપનો ખૂબ ખૂબ આભાર ચીનુકા એક હનુમાન ચાલીસા ચાલીસા પરથી હનુમાન ચાલીસા લખવાનું પણ ધારેલું એ ક્રિએટિવ એટલે વ્યાસ સાહેબની વાત સાચી છે ભારોભાર ક્રિએટિવ અને એ વર્તણૂકમાં પણ એક ક્રિએટિવિટી સતત પ્રગટતી રહેતી હતી પણ ખૂબ ખૂબ આભાર વ્યાસ સાહેબ આપનો અને અહીંયા આપણો આ પ્રથમ દોર સંપન્ન કરીએ છીએ અને દ્વિતીય દોર આપણે પ્રારંભ કરીએ છીએ કવિ સંમેલનનો એકવાર એક કાર્યક્રમનું આયોજનમાં મને મદદમાં લીધેલો કાકાએ ત્યારે એમાં કવિ સંમેલન નહોતું મને કે હોય જ તે આપણે ઘોસાડીશું એ તો કવિ કવિ સંમેલન તો હોય જ ને કે ઊભું કરીશું એમ કવિ સંમેલન ચીનુ મોદીનો પ્રસંગ હોય ને કવિ સંમેલન ન હોય એવું તો બને જ નહીં હું મંચ પર સર્વ કવિઓને આમંત્રિત કરું છું માનનીય શ્રી માધવ રામાનુજ દલપત પઢિયાર ભાગ્યશા અંકિત ત્રિવેદી પ્રતાપસિંહ ડાભી જયંત ડાંગોદરા યજ્ઞેશ વ્યાસ રાધિકા પટેલ અને જીજ્ઞા મહેતા આ સૌ કવિઓને હું વિનંતી કરીશ કે આપ મંચ પર વધારશો કાવ્ય પાઠનો દોર આપણે પ્રારંભ કરીએ છીએ આ ઈશ્વરને કોણ સુધારે જેનું કાકા લખે છે સુભાષભાઈ આ ઈશ્વરને કોણ સુધારે કીડી ઉપર કટક ઉતારે આ ઈશ્વરને કોણ સુધારે કીડી ઉપર કટક એક જ શરતે મૃત્યુ પામું તું જો આવે મારે દ્વારે અને ખુદારી ચીનુ કાકાની હતી અને ત્યારે ત્યારે આજે આપણી સાથે સૌ કવિઓ છે એમના અભિવાદન માટે હું સૌપ્રથમ વિનંતી કરીશ સૌપ્રથમ પ્રથમ અભિવાદન માટે કવિશ્રી માધવ રામાનુજના અભિવાદન માટે મીનાબેન શાહને વિનંતી કરીશ કે માધવભાઈનું અભિવાદન કરશે બે જ મિનિટ હશે પ્લીઝ હા ત્યારબાદ રંજનબેન શેઠને પણ હું વિનંતી કરીશ કે આપ પણ અહીંયા પધારશો રંજનબેન મીનાબેનને વિનંતી કરીશ માધવભાઈનું અભિવાદન કરો રંજનબેન શેઠને વિનંતી કરીશ કે આપ કવિશ્રી દલપત પઢિયારનું અભિવાદન કરશો ત્યારબાદ મનોરંજનભાઈ શેઠ આ બંને બહેનો કાકાના મનોરંજનભાઈ શેઠને વિનંતી કરીશ કે કવિશ્રી ભાગ્યેશ ઝા સાહેબનું અભિવાદન કરે ડોક્ટર પરાગ શેઠને વિનંતી કરીશ કે આપ પ્રતાપભાઈ ડાભીનું અભિવાદન કરશો હમેશ મોદીને વિનંતી કરીશ કે જયંત ડાંગોદરાનું અભિવાદન કરે હમેશ મોદી ગૌરવ મોદીને વિનંતી કરીશ કે રાધિકાબેન પટેલનું અભિવાદન કરે નીરવ શાહને વિનંતી કરીશ કે જિજ્ઞા મહેતાનું અભિવાદન કરે ઇંગિતભાઈને વિનંતી કરીશ કે આપ જ અભિવાદન કરશું જિજ્ઞાબેનનું તો સમય ખૂબ થયો છે આપણે સૌ કવિઓને માફ કરશો યજ્ઞેશભાઈનું નામ રહી ગયું છે યજ્ઞેશભાઈનું અભિવાદન ઇંગિતભાઈને વિનંતી કરીશ કે આપ કરશો અમેરિકા મને એમ કે હજી આવ્યા નહીં હોય એટલે તો હવે આપણે હું વિશેષ કોઈ વચ્ચે ભૂમિકા કર્યા વગર આપણે કવિતાને અને માત્ર ને માત્ર કવિતાને માનવી છે ત્યારે સૌ પ્રથમ ને વિનંતી કરીશ એક એક રચના એમની પ્રસ્તુત કરે સૌપ્રથમ જિજ્ઞા બંને વિનંતી કરીશ કે એમની કવિતા પ્રસ્તુત કરે જિજ્ઞા મહેતા સાહેબ કે આ બધી લીલા સમેટાઈ જશે એના ઉપર મેં એક શેર લખેલો છે દેહ લઈને વિશ્વમાં આવ્યા તમે ને શબ્દનો આકાર થઈને રહી ગયા ઇરિશાદ નામની ગઝલમાંથી એકાદ બીજો શેર કે સત સદી જીવ્યા કરે બસ આ ગઝલ સત સદી જીવ્યા કરે બસ આ ગઝલ એટલું ભાથું મૂકીને વહી ગયા એક રચના છે મારી ગોદડી કે નવા મકાનમાં રહેવા ગયા ત્યારે પૂરત સાથે લઈ ગયેલા માતાથી વિખૂટા પડ્યાની તારીખ દરેક વાસણ યાદ અપાવતા માં સાફસૂફી કરતી હોય પૂજા કરવા બેઠી હોય કે ગોદડી બનાવતી હોય માં સાથેનો દરેક પ્રસંગ હંમેશા શૈશવ રૂપે તાજો થતો એકવાર માએ મને સોયમાં દોરો પરોવા કહ્યું હતું આજે એ સોયના નાનકડા નાકામાંથી આખે આખા પરિવારને પરોવી દીધાનો આનંદ થાય છે ગોદડી બનાવતી વખતે મા પોતાનો મુલાયમ સાડલો પાથરતી પછી તેમાં દાદાનો સદરો બાનો સાડલો પપ્પાનો જબ્બો મારો ફ્રોક ભાઈનો બુસ્કોટ લાઈન બંધ મૂકી સાડલાને ચારે બાજુથી ઢાંકી દોરા વડે સીવી દેતી જેથી કોઈ આગું પાછું ન થાય આજે દરેક વેકેશનમાં આખું કુટુંબ મળે છે માં ભલે આજે કોઈને દેખાતી નથી પણ માનું સાડલો પહેરીને કબાટમાં બેઠેલી ગોદડી ઉઘાડવા થતાં બારણામાંથી બધાનું ધ્યાન રાખે છે ને રાત્રે પોતાની ગોદમાં આખા કુટુંબને સમાવી લે છે બહુ તો છે તો માની સ્મૃતિને યાદ કરે જિજ્ઞાવેશને કર્યા ઝાકળથી મોં ધોવા બેઠા સપનામાં પણ રોવા બેઠા

આવતું મહેમાન થઈ વર્ષો પછીથી રણફરી આવતું મહેમાન થઈ વર્ષો પછીથી રણફરી રેતના પટકુળ તેથી મેં કર્યા ધારણ ફરી આવતું વર્ષો પછી મહેમાન થઈ રણફરી રેતના પટકુળ તેથી મેં કર્યા ધારણ ફરી ને કેટલી વાર પૂછ્યું મેં ઉદાસી બાબતે કેટલીએ વાર પૂછું મેં ઉદાસી બાબતે પણ કહો છો એકનું એક જ તમે કારણ ફરી કેટલીએ વાર પૂછું મેં ઉદાસી બાબતે પણ કહો છો એકનું એક જ તમે કારણ ફરી ને આમ તો પૂરી જ થઈ ગઈ છે હરાજી શ્વાસની આમ તો પૂરી જ થઈ ગઈ છે હરાજી શ્વાસની આપના માટે ગણું લો એક બે ને ત્રણ ફરી આમ તો પૂરી જ થઈ ગઈ છે હરાજી શ્વાસની આપના માટે ગણું એક બે ને ત્રણ ફરી ને રીત સાચી હોય તો કરવી નહીં ચિંતા કદી કે રીત સાચી હોય તો કરવી નહીં ચિંતા કદી આવશે સાચો જ ઉત્તર દાખલાને ને ગણફરી રીત સાચી હોય તો કરવી નહીં ચિંતા કદી આવશે સાચો જ ઉત્તર દાખલાને ને ગણફરી ને છેલ્લો શેર છે કે સાત દરિયા આંખમાં હિલ્લોળતા રાખી ગઈ સાત દરિયા આંખમાં હિલ્લોળતા રાખી ગઈ એ પછી ક્યારેય પાછી ના મળી માછણ ફરી આવ તું મહેમાન થઈ વર્ષો પછીથી રણફરી રેતના પટકૂળ તેથી મેં કર્યા ધારણ ફરી ક્યા વાત એ અરીસાઓ હવે ઘડતા નથી ચીનુ મોદી કહે છે એ અરીસાઓ હવે ઘડતા નથી એ હવે સીધું સાદુ નડતા નથી સીધું સાદું નડવું આ ચીનુ મોદી જ કહી શકે સાહેબ શું વાત છે એ અરીસાઓ હવે ઘટતા નથી એ હવે સીધું સાદુ નડતા નથી ને આ શેર તો સાહેબ કેવો અદ્ભુત છે સાહેબ કે ક્રોધ મારા ક્રોધથી મારા તમે ડરતા નહીં ક્રોધથી મારા તમે ડરતા નહીં પાણીના ડાઘા કદી પડતા નથી ક્યા વાત છે આ આ ચીનુ મોદી છે સાહેબ આ એનો અંદાજ છે તો એવો જ એક જુદો અંદાજ હાકલ સ્વરૂપે પ્રગટ કરી રહેલા પ્રતાપસિંહ ડાભીને હું વિનંતી કરીશ કે આપ આપનું કાવ્ય પઠન કરશો ચીનુ કાકાની ઓગણીસ માર્ચે વિદાયના દિવસે જ એક ઓગણીસ શેરની મારી ગઝલ લખાયેલી એના મતલા અને મક્તાના શેર એક જોડીને અને પછી મારી ગઝલની વાત કરું કે એ ગઝલના ઘૂંટની ધારે હવે મળશે નહીં કનોરિયામાં હર શનિવારે હવે મળશે નહીં ને લીમડાના પર્ણ ડાળી થડ મહી હાકલ મળે ઓટલાના ઈંટ ઉતારે હવે મળશે નહીં ચિનુકાકાને આ શબ્દાંજલિ પછી મારી ગઝલ કે હોય સવારે એવો સાંજે કે હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો કે હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો ને બોલે જે બસ એ કવાજે એ માણસને શોધી કાઢો કે હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો બોલે જે બસ એક અવાજે એ માણસને શોધી કાઢો ને નથી ખબર ક્યાં ગામ જુનાગઢ નથી ખબર ક્યાં ગામ જુનાગઢ ના નરસિંહનું નું નામ સુન્યું છે નથી ખબર ક્યાં ગામ જુનાગઢ ના નરસિંહનું નું નામ સુણ્યું છે મનમાં નાચે ઝાંજ પખાજે એ માણસને શોધી કાઢો ને સૂટ બૂટ હો છોને પહેર્યા કે સૂટ બૂટ હો છોને પહેર્યા પણ ભગવું છે ખિસ્સું જ એનું કે સૂટ બૂટ હો છોને પહેર્યા પણ ભગવું છે ખિસ્સુ જેનું ભીતર એક કબીર બિરાજે એ માણસને શોધી કાઢો કે ભીતર એક કબીર બિરાજે એ માણસને શોધી કાઢો ને વાત અઢી અક્ષરની છે પણ વેદ અને કુરાન સમાયા વાત અઢી અક્ષરની છે પણ વેદ અને કુરાન સમાયા નિર્મળ મન પાચે નમાજે એ માણસને શોધી કાઢો ને સમય પડે સઘણું છોડીને સમય પડે સઘળું છોડીને સિંહ સમી જે ત્રાળ કરે છે સમય પડે સઘણું છોડીને સિંહ સમી જે ત્રાળ કરે છે અમથો અમ તેના ગાજે એ માણસને શોધી કાઢો ને મેલો ઘેલો સાવ બળેલો મેલો ઘેલો સાવ બળેલો તોય નોખી ચમક આંખમાં મેલો ઘેલો બળેલો નોખી ચમક આંખમાં આસપાસના જીવતર માંજે એ માણસને શોધી કાઢો કે આસપાસના જીવતર માંજે એ માણસને શોધી કાઢો ને વીસ વર્ષથી ફાટ્યું સ્વેટર કે વીસ વર્ષથી ફાટ્યું સ્વેટર

એ માણસને શોધી કાઢો કે હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો ને બોલે જે બસ એક आवाज એ માણસને શોધી કાઢો શું વાત તો જીનૂકા કાય શોધી કાઢેલા એક માણસ એટલે પ્રતાપસિંહ દાબી ખૂબ પ્રેમ એમને ગામે ગામ લગભગ એ એક ફોન કરે વ્યાસ સાહેબે જે વાત કરીને એમ એક ફોન કરીને આખું આયોજન થઈ જાય એટલો પ્રેમ અને માત્ર પ્રેમ એટલે એક પક્ષી નહોતો એ લોકો અમદાવાદ આવે ત્યારે પણ એ એટલા જ ઉમળકાથી એમની ત્વરામાં એમની સેવામાં રહેતા હતા અને હવે આપણે જીજ્ઞાબેન પછી હવે એક બીજા કવિત્રી રાધિકા પટેલને માણીએ એમને હું વિનંતી કરીશ કે આપ કાવ્ય પાઠ કરશો એક ગદ્ય કાવ્ય રજૂ કરું છું એક શિક્ષક તરીકે કાકાએ મારી પાસે લખાવડાવેલું કાવ્ય છે કદાચ એમણે આગ્રહ ન કર્યો હોત તો ન લખાયો હોત હું કેપિટલ આયનું શબ્દચિત્ર છે હું આત્માને ટટ્ટાર રાખતું કરોડ રજું માથું સદૈવ ઊંચું રાખે રાયના દાણા જેટલો પણ જો મગજમાં ભરાઈ જાય તો રંગ લોઈ જેવો વજન ચેતના ભારે બાળપણ વિદાય લે પછી જેનો જન્મ થાય ઉંમરની સાથે વધે પણ ખરો કદ જો વજન વધી જાય તો ઉડે અને ઘટી જાય તો ચૂંથાઈ જાય સામાજિક ઢાંચા પ્રમાણે સ્ત્રીનો નાજુક અને પાતળો અને પુરુષનો પડછંદ ગરીબનો દુબળો અને શ્રીમંતનો કદાવર સંતમાં એકદમ સપ્રમાણ સલામ મરાવવા માટે જ સલામ મારે છંછેડો તો ફૂંફાડો મારે હરીફ કરતા બે ડગલા આગળ અને મિત્રતામાં પાછળ લલકારો તો રણશિંગુ ફૂંકે ભેટી લો તો પાણી પાણી હૂંફના પાલવમાં બાળક જેવું મોહમાં પડી જાય તો ભીખનો કટોરો લઈ રખડતો પણ થઈ જાય પુષ્પની માફક અર્પણ કરી શકાય કોઈના ચરણમાં વિશાળ હૃદય એને શણગારી લેશે મોરપીચની માફક લાચારી વિમુખ થઈ ભાગી જાય સ્વાર્થ કિક મારે તો બની જાય ફૂટબોલની રમત લાત ખાધા પછી જો બેઠો થાય તો હિમાલય પર્વત પીડાના યજ્ઞમાં પ્રદીપ થઈ ઉઠે અવગણનાની ખીણમાંથી જો ઉંચકાયો તો આભ આંબી શકે એટલો બુલંદ હું ઇતિહાસના અનેક યુદ્ધનો પાયો કઈ કઈની જેમ માગી શકાય વચનમાં દ્રોણની માફક ઝૂંટવી શકાય ગુરુ દક્ષિણામાં દુર્યોધનની માફક ખરીદી શકાય અને કર્ણની માફક ગીરવે પણ મૂકી શકાય માલિક ભાવે જો કોઈ હારી જાય સોકઠાબાજીમાં તો પોતાના કેસ સાથે ઢસડી જાય બધાને રણ સુધી એવો લોહી તરસ્યો હું યુદ્ધમાં અધવચ્ચે માથે હાથ દઈને કોઈ બેસી જાય તો ફૂંકવો પડે મંત્રમાં હું ડરબન થી પ્રિટોરિયા જતી ટ્રેનમાં સામાન સાથે નીચે ફેંકી દેવાયો હતો એક હું જે પોતડી પહેરી ઊભો થયો

તો કૃષ્ણમ શરણમ ગચ્છામી બુદ્ધમ શરણમી બહુ જ છે ધબકવા ન દે શાંત પડવા ન દે કમાડો ઉઘાડે નીકળવા ન દે ને ઘણી વાર વરસાદ એવો પડે ચિતા પર ચડો ને સળગવા ન દે તો આ ચીનુ મોદી છે એક વાર એક કવિ સંમેલનનો એક ફોન આવેલો ત્યારે એક પુરસ્કાર હતો એની જગ્યાએ દોઢ ગણો કહ્યું એટલે બારગામનો તો દોઢ ગણો હોય ને તો બારગામનો દોઢ ગણો રિક્ષામાં રાતનો દોઢ ગણો હોય એવો કોન્સેપ્ટ લાવનારા ચીનુ મોદી છે કે બારગામનો પુરસ્કાર દોઢ ગણો હોવો જોઈએ પણ એની વે હવે એક એવા એમના ખાસ મિત્ર યજ્ઞેશ વ્યાસને હું વિનંતી કરીશ શેખરભાઈ બહાર મળ્યા અત્યારે મેં કહ્યું આવ્યા એટલે આનંદ થયો મને કે આવવું જ પડે નહીં તર ચીનુકાકા ઉપરથી ડફણા મારે તો આ આ આત્મીયતા એમની રહી છે યજ્ઞેશભાઈને હું વિનંતી કરીશ કે આપ કાવ્ય પાઠ કરશો ચીનુકાકાના પ્રેમ અને અફેક્શનના લીધે આજે હું અહીંયા ઊભો છું વ્યવસાય મારો બહુ જ અલગ છે અને વ્યસ્તતા પણ ઘણી છે પણ છેલ્લા બે ત્રણ વર્ષથી સતત સભામાં મને દોરી અને એમણે ફરીથી લખતો કર્યો ચાર મિશ્રા છે ગભરાયેલા દર્પણમાં તરડાયેલ ચહેરા છે શીશો સશક્ત છે કે પથ્થર સશક્ત છે સ્તનપાન મગ્ન બાળક પાલવ હટાવે માનો अदृश्यता की ज्योति आंखों विभस्त साव साऊ तू की टच दर्दनी बात बतावी ना सक्यो हूँ गजल में आ वक्त पीड़ा समावी ना सक्यो माछलाओ दंग थई पूछा करे आवी मने माछलाओ दंग थई पूछा करे आवी मने केम जलमा जाळ आखी नमावी ना शक्यो घास पर उडता भ्रमर फूल खिल्याता ते छता दोस्तो छे वायु नो फोरम वहावी ना शक्यो छे प्रहारो दोस्तो ना भीतरे ऊंडे सुधी छे प्रहारों दोस्तों भीतरे सुधी, खानदानी तो जुओ कायम न फावी शक्यो, खानदानी खानदा तो जुओ क्यारे फावी ना शक्यो जीव तो बस मौत मरजी मुजब चाल्या करे जीव तो बस मौत मरजी मुजब चाल्या करे श्वास ने क्षमता मुजब કાયમ સજાવી ના શક્યો હું ગઝલમાં આ વખત પીડા સમાવી ના શક્યો થેન્ક યુ હું ગઝલમાં પીડા સમાવી ના શક્યો તો આ ગઝલ લખવાનું કારણ એ જ છે આંખના ખૂણે હજુ એ ભેજ છે આ ચીનુ મોદી કહે છે તો હવે હું દલપત પટિયાર સાહેબને વિનંતી કરીશ કે આપ કાવ્ય પાઠ કરશો મોદી સાહેબ સાથેના ચીનુ કાકા સાથેના એમના પણ બહુ જ બધા સંસ્મરણો રહ્યા છે તો એમને હું વિનંતી કરીશ કે આપ મુક્ત રીતે કાવ્ય પાઠ કરો મને કવિતા લખના લખતો કરનાર ચિનુભાઈ છે એટલે આજે કવિતાનું મારું જે કંઈ સ્થાન કે જે છે તે એના પહેલાં કવિતાના મારા પહેલાં શિક્ષક ચિનુભાઈ છે એટલે હું મારા કાવ્ય ગુરુ છે ઉત્પલભાઈ ઇંગિતભાઈ એમના લોહીના સગા છે પણ હું એમના શબ્દનો સગો છું બહુ સ્મરણો છે મેં એક વિગતવાર લેખ કવિતાના ગામનું જીવતું જાગતું ફળિયું ઉઠી ગયું એ કરીને નવનીત સમર્પણમાં એ આવ્યો છે ક્યારેક એની નિરાંત એ વાત કરીશ હા અત્યારે થોડું મને ઝડપ રહેશે અને હું એના સ્મરણમાં કાવ્ય વાંચ્યું તે જ વધારે સારું બધી મારી બધી રચનાઓના એ પહેલાં સાક્ષી છે એટલે વિદ્યાપીઠમાં એમણે હોટેલ પોઇટ્સ નામનું ગ્રુપ શરૂ કરેલું એ શરૂ થયા પછી મને દોરી ગયેલા અને ત્યાંથી મારી કવિતાની શરૂઆત એક એક રચના કરું તું સમજે જે દૂર તે સાવજ તારી કને ફૂલ અને ફોરમ ને કેવું એક ઉતારે બને બની શકે તો સ્થિર ઉભેલા ઝાડ સામુ જો બની શકે તો સ્થિર ઉભેલા ઝાડ સામુ જો આખે આખા લીલાછમ ઉગાડ સામુ જો નાભી જેવું નગર વસાવી મૃગભટકે વન વને તું સમજે જે દૂર તે સાવજ તારી કને ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને કા નીકળી જા બહાર સદંતર કા નીકળી જા બહાર સદંતર કા ઉતરી જા અંદર જડને ઝાંપે ઝુલે સમંદર નહીં બેઠ નહીં બારું બંદર નદી કુંડીમાં નાહવા ઉતરી નદી કુંડીમાં નાવા ઉતરી દરિયો ઉભે પને તું સમજે જે દૂર તે સાવજ તારી કને મળવું એ જ હો મનસુબો તો નકશા નાક ધરામાં મળવું એ જ હો મનસુબો તો નકશા નાક ધરામાં સૂરજ વાવમાં પાણી ગાળે ચાંદો રમે ચરામાં સરખું ઉતરે સામયું તો રજની રેલે દને તું સમજે જે દૂર તે સાવજ તારીખને મન ગોઠે ત્યાં મેલ દીવો બીજી રીતો રહેવા દે મન ગોઠે ત્યાં મેલ દીવો બીજી રીતો રહેવા દે જળ પવન અને અજવાળાને એની રીતે રહેવા દે મનગોઠે ત્યાં મેલ દીવો બીજી રીતો રહેવા દે જળ પવન અને અજવાળાને એની રીતે વહેવા દે ઘડા માયલી આકુળ વેળા ગગન થવા ગને તું સમજે જે દૂર તે સાબજ તારી કને ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને કવિ શ્રી કાકાને આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ મળી ચૂક્યો છે ગુજરાતી ભાષાનો સર્વશ્રેષ્ઠ કાવ્ય માટેનો એવોર્ડ અને એ જ એવોર્ડ માનની દલપતભાઈને આ વર્ષનો પ્રાપ્ત થયો છે શરદ પૂર્ણિમાએ ચોથી કે પાંચમી તારીખે પાંચમી પાંચમી તારીખે જૂનાગઢમાં અર્પણ થવાનો છે આપણે ખૂબ તાળીઓ સાથે દલપત પઢિયાર સાહેબને અભિનંદન પાઠવીએ અને હવે હું કવિશ્રી માધવ રામાનુજને વિનંતી કરીશ એમના પણ ચિનુકા સાથેના ખૂબ સંસ્મરણો રહ્યા છે આ સિનિયર કવિઓને હું વિનંતી કરીશ આપણા સનિષ્ઠ કવિઓને કે શક્ય બને તો આવું એક સૂચન તાત્કાલિક આવ્યું છે એક સંસ્મરણની પણ કંઈક વાત કરે અને જો એ શક્ય ન હોય તો કદાચ બીજી એકાદ રચના પણ અહીંયા પ્રસ્તુત કરે એવી કરીશું છે ખરું પણ સારું થયું મને થોડો સંકોચ હતો કે મારે જે કહેવાનું છે એ એક રચનાથી થોડું વધી જાય એવું હતું દલપતભાઈએ જે હોટેલ પોએટ્સની વાત કરી એ શરૂ થયા પછી ઘણા સમય પછી ખબર પડી મને હું દર હું દર્પણમાં સીધા શીખવા જતો હતો મંગળ ગુરુ શનિ અને ગુરુવારે હોટેલ પોએટ્સ હોય એટલે ત્યાંથી હું અને પ્રબોધ જોશી બંને આ બધા સાથે બેસતા હતા નિયમ એવો હતો કે દર વખતે દર ગુરુવારે નવી એક રચના લઈને આવવાનું જે રચના ન લાવે એણે બધાને ચા પાઈ દેવાની એટલે હું અને પ્રબોધ બંને એ બાબતમાં સહમત હતા કે આ બધાને ચા પાવાની અને અને મારે તો હું તો પહોંચ પણ નહીં એ વખતે સાયકલ હતી અને કોચરબ ગામમાં જયંતભાઈ જાણે છે જયંતભાઈ પરમાર તો બહુ સારા મિત્ર એમના રાજ રાજ રાજકારણમાં મિત્રો એમના તો જેવો હું કોચરબ ગામમાંથી સાયકલ લઈને નીકળ્યો આશ્રમ રોડ શરૂ થયો અને મનમાં એકદમ ઝબકારો થયો કે અરે આજે ગુરુવાર છે અને કંઈ લખ્યું તો નથી હવે પાછું નથી લખ્યું તો નહીં જોઈએ એવું તો એવું ગમે નહીં પાછું જવું તો જોઈએ જ બધા સાથે બેસવાનું અને જુઓ કે ચીનુભાઈ નિમિત્ત બને છે હોટેલ પોએટ્સના એમના નિયમને લીધે અને કવિતાનો ચમત્કાર એક અહીંયા આવે છે મને આજે પણ ખબર નથી કે સાયકલ પર આ ચિંતામાં ને ચિંતામાં કઈ ક્ષણે મનમાં પંક્તિઓ આવી ગઈ કોઈને કહીએ તો વિચિત્ર લાગે કે ચા ની ચિંતામાં કવિતા કેવો મેળ તો ત્યાં પહોંચ્યા પછી હજુ મારા વર્ગ ને હતી એટલે પ્રબોધને મેં કહ્યું કે કાગળીઓ શોધી કાઢો આખી રચના જે મનમાં આવી હતી ઉતારી લીધી ત્યાં અને ઘડી તો નહીં હોય યાદ રહી ગઈ હોય ને આટલું બધું પણ પછી થયું કે ત્યાં ત્યાં પઠન કરશું એટલે ખબર પડી જશે ચિહ્નો ભાઈ કે ના આ તો ફલાણાની છે એટલે એ જ એ રીતે વાંધો નહોતો આપણામાંથી ઘણા મિત્રો જાણે છે પણ જે નથી જાણતા એમને આશ્ચર્ય થશે કે એ રચના એ હતી એક એવું ઘર મળે આ વિશ્વમાં એટલે શું અદ્ભુત આ ચમત્કારો બને છે સર્જનના ક્ષેત્રમાં અને એનું શીર્ષક હે હા હું એ કહું એનું શીર્ષક પણ શિખરણીમાં આવ્યું અમે ઈચ્છું એવું હવે તમે જુઓ કે આશ્રમ રોડ સાયકલ ચા હોટેલ પોએટ્સ અને આમાં જે વિચારો રજૂ થયા છે આપણે ની આવું બધું થોડુંક વિચારવા રહીએ ને કે આ ચિંતન એવી ઈચ્છાઓની વાત આમાં છે જે ક્યારેય પૂરી થવાની નથી હોતી અને છતાં હોય છે એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું એ હવે તો હું જ્યારે રજૂ કરું ત્યારે કહું છું કે ત્યારે એ વખતે આ વિચાર નહીં આવ્યો હોય કે આપણે આપણા અત્યંત નિકટના મિત્રને ત્યાં જઈએ ભાઈને ત્યાં જઈએ બહેનને ત્યાં જઈએ તો પણ થોડી વાર પછી પૂછે શું હતું શું આવે તો એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશાક કારણ વગર પણ જઈ શકું ને એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ મળે એક બસ એક જ મળે એવું નગર જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું ને કેમ છો એવું ના કહેવું પડે સાથ એવો પંથમાં કે એટલે મને કેમ છો ન કહ્યું આટલી ફોર્માલિટી પણ નહીં કેમ છો એવું ના કહેવું પડે સાથ એવો પંથમાં ભવ મળે આ બધું બહુ અઘરું છે શક્ય જ નથી એક એવી હોય મહેફિલ જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું પ્રસંગે તો ખાસ આપણે રીસાઈ જઈએ એટલે અમને કહ્યું નહીં જેટલા જેટલી નિકટતા એટલું વધારે મનમાં થાય તો એક એવી હોય મહેફિલ જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું ને એક ટહુકામાં જ આ રૂવે રૂવે પાનખરના આગમનનો રવ મળે વસંતના પહેલાં ટહુકામાં જ ખબર પડે કે પાનખર પણ આવવાની છે એક ટહુકામાં જ આ રૂવે રૂવે અને છેલ્લી પંક્તિઓ બે એવી આવી તોય તે ના રંજ કઈ મનમાં રહે અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે તોય તે ના રંજ કઈ મનમાં રહે તો આવી રચના આવી બીકમાં પણ એ તો આપણે એ મજાક તો બરાબર છે જવા દઈએ પણ જે એક શિસ્ત કરી હતી એનું આ પરિણામ છે હું માનું છું અને અને ઘણા પ્રસંગો છે એ છેલ્લે તો અમે ડાકોર ગયા તો એમની તબિયત જરાય સારી નહોતી રાવજીમાં ભાગેશભાઈ પણ હતા તો રાવજીની દીકરી રાવજીના અવસાન સામે તો બહુ નાની હતી એ એ પોતાની દીકરીને લઈને ત્યાં આવેલી અપેક્ષા એની દીકરી તો કોલેજમાં ભણે અત્યારે ચિનુભાઈ પરાણે ઊભા થયા બે જણા તો પકડી રાખી શકે એવી તબિયત સો ને નોટ કાઢીને દીકરીને આપી એ રાહુજીની દીકરીને અને એની દીકરીને બંનેને કે ના મારે આટલો વ્યવહાર તો હું તારો કાકો છું એમ કે તો અનેક પ્રકારે અનેક રીતે વિશિષ્ટ વ્યક્તિત્વ અને આપણને એમ થાય કે આ આવો એક કાર્યક્રમ મનીષ ક્યાં છે એક કાર્યક્રમથી પૂરું નથી થાય એવું આમાં તો સપ્તાહ કરવું પડે એવું છે સલામ સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ જીવવા માટે બહાનું જોઈએ ને એક જણ સાચું રડે તો બહુ થયું મૌન ક્યાં આખી સભાનું જોઈએ કાચીનું મોદી છે અને માધુભાઈ સરસ સંસ્મરણોમાં લખ્યા છે અને હવે હું કવિશ્રી ભાગ્યેશ ઝાને વિનંતી કરીશ કે આપ પણ મોદી સાહેબ સાથેના આપના બહુ જ બધા સંસ્મરણો રહ્યા છે તો યસ બિલકુલ કશું બોલતો નથી વિજયભાઈ એટલે યાદ આવ્યું કે ગાંધીનગરમાં સામાન્ય રીતે કોઈ આવે ને અને ઉઘરાણી કરવા આવે એટલે બહુ બીક લાગે એટલે તમારે યુ હેવ ટુ દરેક વખત કંઈક કારણ આપવું પડે કે આ કામ એટલા માટે નથી થયું આ એક ઓલિયો માણસ એવો કે જે આવે એટલે ઉઘરાણી કરે ને કવિતાની કરે જ્યારે જ્યારે આવે ત્યારે કે શું નવું લખ્યું છે સંભળાવો એટલે આજે મેં તો આ સાલે રેશનિંગના આવા જમાના આવ્યા કે એને કહ્યું એક જ કવિતા બોલવાની એ ભાઈ આવે તો અમારી પાંચ પાંચ સાંભળી જતા હતા હું બસ આવે આપણે જઈએ મારે મારે એક મીટિંગ છે એટલે મને કે ના ના બેસો ને આપણે ચલાવીએ હજી બીજી બે બે હજી એક અછાંદસાવો કે તમે અછાંદસ આ વ્યક્તિ એ હી વોઝ અ પોઈટ ઓફ પોઈટ્સ બધાને કવિ બનાવે આગળ કરે મને તો એટલે આવી આવી ખુલ્લાશ આવું કોકને સાંભળવું એ પણ એક શક્તિ જોઈએ સાહેબ અને કવિઓ અંદર અંદર એકબીજાને સાંભળે તો કેટલું એ તો આ એટલે આમાં સતયુગના બધા લક્ષણો હતા સૌર સુભાષભાઈએ તો બહુ સરસ વાત કરી કે બધું કળિયુગના ઘણા લક્ષણો હતા પણ સતયુગના પણ બહુ લક્ષણ એટલે આ કાલાતીત વ્યક્તિ હતા મને તો કદાચ એક મારું સ્મરણ મફત ઓજા મારો પહેલો કાવ્ય સંગ્રહનો પ્રસ્તાવ ના લખી પણ કલોલના ટાઉન હોલમાં ઓગણીસો ને ત્રાશીની ઓક્ટોબર મહિનામાં કવિ સંમેલનમાં પહેલી વખત મને કોઈએ રજૂ કર્યો હોય તો એ ચીનુ મોદીએ કરે એટલે આ દલપતભાઈને અમે તો ખબર છે અમારે ત્યાં આવે એટલે હું મને કહે કેટલા વાગે આવું મેં સાંજના આવો છ વાગે એટલે છ વાગે આવે એટલે હું અને દલપતભાઈને ચિનુભાઈ અમે માહિતી ખાતામાં છથી સાત એટલા માટે અમે કામ કરતા હતા પણ પાછા બધા કે એમ કે પણ અમારી ઓફિસ સાત વાગ્યા પછી જ ચાલુ થાય માહિતી ખાતાની એટલે જેને ખબર ના હોય એને કહું કે સાતથી પછી અગિયાર વાગ્યા સુધી ચાલે સવારે સાડા ત્રણ વાગે શરૂ થાય એટલે એવી માહિતી ખાતાનું કામ હતું પણ એ મને બહુ કહે કે તમે ગઝલ લખો તમારું સંસ્કૃતનો બેઝ છે ને આટલી કલ્પનાશીલતા છે તો પછી મેં કહ્યું એક દિવસે મને કે ગઝલ ગઝલ હું ગઝલ સાંભળવા આવું છું સવારે ફોન આવ્યો એટલે પછી મારે લખી જ દેવું પડ્યું આ માધવભાઈ જેવું છાપ આવી એના કરતાં એમ કે ગઝલ લખે મેં કહ્યું આ ઉઘરાણી એટલે મેં કહ્યું કે હું ગઝલ લખતો નથી એવું નથી કે હું ગઝલ લખતો નથી એવું નથી ને આંસુને હું શબ્દથી અડતો નથી એવું નથી આંસુને હું શબ્દથી અડતો નથી એવું નથી ને હું શરાબી છું નહીં નહીં ને થઈશ હું શરાબી છું નહીં ને થઈશ નહીં પણ કદાપી ભાન હું ભૂલતો નથી એવું નથી પણ કદાપી ભાન હું ભૂલતો મેં એમને સંભળાવી એટલે બહુ રાજી થયા પણ ઇંગિત અને ઉત્પલને ખબર છે કે એક વાત કહેતા હતા કે એમનું બહુ પિતૃ કેન્દ્રીય વ્યક્તિત્વ અને એ કે મેં મારા પિતાજીનો ફોટો જે ડ્રોઈંગ રૂમમાં હતો એ અંદરના રૂમમાં મૂકી દીધો છે કારણ કે મારે પણ હવે થોડું પિતા તરીકે જીવવું છે એટલે મેં એમને એક કવિતા મને લાગે મારી એક અછાંદસ હરદ્વાર એમને ત્રણેક વખત સાંભળી છે એ મને એમ થાય છે કે આજે ગૌ આમ તો આ છેડો જ આખો અછાંદસનો છે એટલે અને મૃત્યુ ઉપરની કવિતા અને અમે બંને પિતૃ કેન્દ્રીય વ્યક્તિત્વ એટલે બહુ એમને ત્રણેક વખત એક વખત મેં ખાલી જાહેરમાં કવિ સંમેલનમાં વાંચ્યું પછી એ ગાંધીનગર આવ્યા એટલે કે પેલી મૃત્યુવાળી કવિતા જરા ફરીથી સાંભળવી છે મને કે જરા તમે સંભળાવો ફરીથી તો આ આ મૃત્યુની કવિતા મારા પિતાના મૃત્યુના દિવસે લખેલી સોફા સેટ બહાર કાઢવા કે બરફની પાટ મંગાવવી કે પિત્તાંબર કે સ્નાન કે દીવો કે નાનકડી માટલીમાં અગ્નિ પ્રગટાવવો કે કાથી કે નાનામી કે ફૂલો કે વ્યવહાર કુશળ જ્ઞાતિજનો દ્વારા તૈયાર થતી યાદીઓ સોફા સેટ બહાર ગોઠવવા કે બરફની પાટ મંગાવવી કે પિતાંબર કે સ્નાન કે દીવો કે એક નાનકડી માટલીમાં અગ્નિ પ્રગટાવો કે કાથી કે નનામી કે ફૂલો કે વ્યવહાર કુશળ જ્ઞાતિજનો દ્વારા તૈયાર થતી યાદીઓ જ જો મૃત્યુ હોત તો તો એક પ્રસંગ કહેવાત પણ પણ મૃત્યુ તો ખોલે છે એક અજાણી બારી જેમાંથી દૂર મૌનના તારાઓની બેબાકળી વ્યથાઓની વણઝાર ઉતરી આવે છે તે દિવસે તે દિવસે શેરીના કૂતરાના રડવાના અવાજમાં પહેલી જ વાર કણસથી વેદના સંભળાય છે પહેલી જ વાર આંગણે આવેલી ગાયની આંખોમાં ઊંડી ઉતરી ગયેલી એક રંગ વગરની ગલીમાં ફસાઈ જાય છે મારી આંખો તે દિવસે તે દિવસે દિવાલ પર ફ્રેમમાં જળાઈ જવા તે દિવસે દિવાલ પર ફ્રેમમાં જડાઈ જવા ઉતાવળો થતો પિતાજીનો ચહેરો તે દિવસે દિવાલ પર ફ્રેમમાં જડાઈ જવા ઉતાવળો થતો પિતાજીનો ચહેરો તદ્દન ઠંડા પડી ગયેલા શરીરથી અલાયદો પડી ઉષ્મા ફેલાવે છે તે દિવસે વાતે વાતે રડી ઉઠતી બાની આંખો ફોટામાં હોવા છતાં તે દિવસે વાતે વાતે રડી ઉઠતી બાની આંખો ફોટામાં હોવા છતાં પણ પહેલીવાર વાવને તળિયે પહોંચેલા પાણીની જેમ ઐતિહાસિક ભાવહીન અને અવાવરૂ થવા મથે છે તે દિવસે અપૂજ રહેલા ભગવાન આગળ એક ક્રૂર બગાસાની આહટ સંભળાય છે અંગત મિત્રોના ડુસ્કા સાંભળી સાંભળીને સૂજી ગયેલો ફોન અંગત મિત્રોના ડુસ્કા સાંભળી સાંભળીને સૂજી ગયેલો ફોન ફરજપૂર્વક ચૂપ થઈ ગયેલા ટીવીના પડદા પરથી ખરી પડતા બા બાપુજીના નજરોના પડળ ખૂણામાં નહીં વંચાયેલા છાપાઓ અને દૂર એની સામે તાકી રહેલા નિરાધાર ચશ્મા અનાથ છોકરાની તોતડાતી જીભ જેવી ઘડિયાળ પહેલી જ વાર પાના અવાજની રાહ જુએ છે આજે આજે અમે ફંગોળાતા સમયથી બચવા આજે અમે ફંગોળાતા સમયથી બચવા લોલકવાળી ઘડિયાળની જગ્યાએ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ વસાવી છે બા બાપુજીના ફોટાની વચ્ચે લટકાવી છે હું હિંચકા પર બેસીને બંનેની વચ્ચે બેસીને વાતો કરતો અને જે અંગૂઠો એકવાર પાક્યો હતો ત્યારે મારી વેદનાને કારણે બહાર અડી હતી અને એ અંગૂઠો જ્યારે ઠોકરને કારણે લોહી ભીનો થયો હતો ત્યારે બાપુજીએ કાળજી અને ઠોકર ઉપર શિખામણ આપી હતી તે અંગૂઠાથી ધક્કો મારી હું હિંચકો ચલાવું છું ડાબી બાજુ વળીને જોઉં છું તો જાળીવાળી બારીમાંથી દેખાય છે બા ઘડિયાળ બાપુજી બાપુજી ઘડિયાળ બા બા ઘડિયાળ બાપુજી બાપુજી ઘડિયાળ બા ત્યારબાદ જા સાહેબનું મૃત્યુ સંવેદન અને આપણે સૌ જાણીએ છીએ કે કાકાના અંતિમ તબક્કામાં વ્યાસાહેબે મૃત્યુને ચકાસવું હતું એટલે એ માત્ર એમની એમની બળાપો નહોતો

અને ચીનુ કાકાનો એમનો શબ્દ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે ચીનુ કાકા એ અક્ષર વાસી નથી થયા પણ ખરેખર અક્ષરના વાસી થયા છે એનો આનંદ છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઓમ સંગે હું ચીનુ મોદી ફાઉન્ડેશન તરફથી ચીનુ મોદીના સુપુત્ર ઇંગિતભાઈ મોદીને વિનંતી કરું આપ આવો અને પ્રાસંગિક વાત કરો આ ગઝલ લખવાનું કારણ એ જ છે આંખને ખૂણે હજી ભેજ છે આપ શું આવ્યા એનું કારણ એ જ છે આંખને ખૂણે હજી ફેજ છે મંચ ઉપર બેઠેલા સર્વ મારા પપ્પાના સ્નેહીજનો અમારા પણ સ્નેહીજનો ફેમિલી મેમ્બર્સ બધા અને આપ સૌ સ્નેહીજનો આપ આવ્યા અહીંયા અને આ પ્રસંગને દીપાવ્યો તો અને ખૂબ યાદ કર્યા પપ્પાને અને એમના સ્મરણો દર વર્ષે આપણે આવી જ રીતે યાદ રાખીશું એવું સાથ હું ઈચ્છું છું અને આપણે બધા મળતા રહીશું સાથે સાથે ચીનુ મોદી ફાઉન્ડેશન મેં ચાલુ કર્યું છે અમે લોકોએ ફેમિલી મેમ્બર્સ તરફથી અને એમાં શનિ સભા જે પપ્પાનું ખાસ એક કાર્ય હતું જે એ ચાલુ રાખવું છે મારે અને એને વધારે આગળ ધપાવવું છે નવા કવિઓને ચીનુ મોદી ફાઉન્ડેશન હેઠળ પ્રોત્સાહન આપવું છે આવા બધા કંઈક કાર્યો કરવા છે જેમાં આપ સૌનો સહકાર જોઈશે મને એ સાથે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ આ કાર્યક્રમ પૂર્વે જે અખબારોમાં જે નોંધાવી તમામ અખબારના તંત્રશ્રી રિપોર્ટરશ્રી ફોટોગ્રાફરોનો આભાર માનું છું આપ સૌ ચીનુ મોદીના સાહિત્ય રસિક ભાષા પ્રેમી આપ સૌનું સ્વાગત અને આભાર વિધિ કરું છું આ પ્રસંગની યાદગીરી માટે બહાર એક એમપી થ્રી ઓડિયો એ ભેટ સ્વરૂપે આપ ખાસ અવશ્ય અહીંથી લઈ જજો અને બધા સાથે ગ્રુપ ફોટો પાડીએ ત્યાં સુધી વ્યવસ્થા જાળવી રાખવા વિનંતી હું સતીષભાઈ અને સુભાષભાઈને વિનંતી કરું આપ આવો અને સમૂહ એક ગ્રુપ ફોટો પાડીએ